કચ્છના માતાના મઢ મધ્યે આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દિને પત્રવિધિ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે 350 વર્ષમાં પ્રથમવાર કોઈ મહિલા દ્વારા આ પત્રવિધિ કરવામાં આવી હતી સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવી દ્વારા પત્રવિધિ કરવામાં આવી હતી રાજપરિવારના પ્રતિનિધિએ પત્રીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા કચ્છ કુળદેવી આશાપુરા માના માતાના મઢ મંદિરે આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પત્રવિધિ યોજવામાં આવી હતી કચ્છના સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીએ માના ચરણોમાં જોડી ફેલાવી પત્રીનો પ્રસાદ મેળવ્યો હતો આ પૂર્વે ચાચરાકુંડથી ચામરયાત્રા પણ નીકળી હતી રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીએ આજે ચાચરાકુંડથી ચામર લઈને માતાજીના આશીર્વાદ લેવા માટે આશાપુરા મંદિરે પહોંચ્યા હતા બાદમાં માતાજીના ધૂપ દીપ પછી કચ્છના વિકાસ માટે ઉન્નતિ માટે તથા વિશ્વમાંથી કોરોનાનો નાશ થાય તે માટે માતાજી પાસે ખોળો પાથરીને વિનંતી કરી હતી માના ચરણોમાં વંદન સાથે અને ખાસ મહારાવ શ્રી પ્રાગમલજીના ચરણોમાં પણ વંદન આજે એમની હાજરી નથી પણ છતાં પણ એ અમારી સાથે હતા એવો અમને અહેસાસ થયો મહારાવ સાહેબનું એક જ સપનું હતું કે ભાઈ આપણે સ્ત્રીઓને પણ આપણે પૂરો હક આપી અને એ આગળ આવે એ આજે સપનું મહારાવ સાહેબનું પણ પૂરું થયું છે અને જ્યારે ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ અને ન્યાયતંત્ર જે ચુકાદો આપ્યો એ આજે ખરેખર અતિ સુખ સાથે આ ઐતિહાસિક ક્ષણ કહેવાય કચ્છની કુળદેવી મા આશાપુરાના ચરણોમાં મા મહારાણી પ્રીતિદેવ કચ્છ વંદન કરી અને જે પત્રી ઝીલી છે એ ખરેખર કચ્છવાસીઓને અને દેશ માટે સુખાકારી માટે જે પ્રાર્થના કરી છે મા હંમેશા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મા પાસે માના ચરણોમાં પ્રાર્થના માતાના મઢ ટ્રસ્ટ તરફથી તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આની પરંપરા વર્ષોથી ચાલી આવતી હતી પત્રીની વિધિ અને નવરાત્રિ પણ જેમ ટ્રસ્ટની રચના થયા પછી અને માતાજીનો મહિમા દિવસે દિવસે વધતો ગયા પછી માઈ ભક્તોનો પ્રવાહ પદયાત્રીઓ વહીકલથી ખૂબ માઈ ભક્તો અને દર્શનાર્થીઓ માતાજીને માથું ટકાવવા અહીંયા આવે છે અને આ એક એવી જગ્યા છે કે નવે નવ દિવસ સુધી ઉત્સવ ઉજવાય છે આમાં કાલે ગઈ રાત્રી 12 તારીખના હવન હતો અને આજે આપણે પત્રીવિધિ હતી મને જાણવા મળ્યું તે મુજબ જે રાજાશાહીના વખતે જે પત્રીવિધિની પૂજા કરવામાં આવે છે જે પ્રસાદ લેવામાં આવે છે ત્યારે લેડીસે આવી પ્રથા ભાગ નથી લીધો પણ નામદાર કોર્ટના ચુકાદાને આધીન જે સ્ત્રીનો મહત્ત્વ સમજા આપ્યું છે તેમાં આજે એમણે પત્રીવિધિનો પૂજાના કરી અને આજે બસ આઠમના પૂરું થઈ જાય છે અમારો અહીંયા કનૈયાભાઈનો 24 કલાક રસોરો હોય છે એ પણ આજે એમના તરફથી છેલ્લો દિવસ છે અને આ વર્ષે એક કેમ્પ ન થવાના કારણે અને બીજો રસ્તાને કારણે થોડા પદયાત્રીઓ અને માઈ ભક્તોની થોડી સંખ્યા ઘટી છે આજ સુધી લગભગ 3-3.5 લાખ થઈ ગયા છે પણ એ લગભગ 50% પબ્લિક ઓછી આવી